કર્ણાટકના હુબલીમાં બીવીબી કોલેજ કેમ્પસમાં 18 એપ્રિલે કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમતની પુત્રી નેહા હિરેમતની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. યુવકે યુવતીના ગળા અને પેટ સહિત શરીર પર છરી વડે 7 ઘા માર્યા હતા. આ દરમિયાન યુવકને પણ ઈજા થઈ હતી. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધી યુવતીને મૃત જાહેર કરવામાં આવી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે યુવક અને યુવતી પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. બંને BCA દરમિયાન ક્લાસમેટ પણ હતા. યુવકે નેહાને પ્રપોઝ કર્યું હતું અને નેહાએ આરોપીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. યુવતી BVB કોલેજમાં MCAના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. આરોપી ફયાઝ ખોંદુ નાઇક એજ કોલેજનો ડ્રોપઆઉટ વિદ્યાર્થી છે. ફયાઝે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે નેહા તેની સાથે રિલેશનશિપમાં હતી. અચાનક તે થોડા દિવસો માટે તેનાથી દૂર રહેવા લાગી, જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ભાજપની વિદ્યાર્થી પાક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા અન્ય સંગઠનોએ આ ઘટનાના સંબંધમાં ન્યાય અને આરોપીને કડક સજાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને અન્ય ઘણી જગ્યાએ પણ વિરોધ પ્રદર્શનો થયા છે. વિવિધ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો અને ઘટના વિરુદ્ધ બેલાગવી જિલ્લામાં આરોપી ફૈયાઝના વતન મુનાવલીમાં વિરોધ પ્રદર્શન કર્યું. કેન્દ્રીય મંત્રી અને ધારવાડ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશીએ શંકા વ્યક્ત કરી છે કે આ ઘટના લવ જેહાદની છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. જોકે રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે આ ઘટનાને લવ જેહાદના દ્રષ્ટિકોણથી જોવી યોગ્ય નથી, કારણ કે હજુ સુધી આ સંબંધમાં કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું છે કે મારી જાણકારી મુજબ બંને એકબીજાના પ્રેમમાં હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરાએ છોકરીને ચાકુ માર્યું કારણ કે છોકરી તેનાથી દૂર રહેવાની કોશિશ કરી હતી. હાલ આ ઘટનામાં લવ જેહાદનો એંગલ દેખાતો નથી.